વેલકમ બેક. તો મહત્વના સમાચાર મળી રહ્યા છે પ્રમાણે એનએમસી બિલના વિરોધમાં ડોક્ટરો આજે હડતાળ કરવાના છે. ગુજરાતના ડોક્ટરો પણ હડતાળમાં જોડાવાના છે. સમગ્ર દેશમાં ડોક્ટરોની હડતાળ. ત્યારે એનએમસી બિલના વિરોધમાં આ ડોક્ટરો છે તે હડતાળ પર ઉતરવાના છે. મહત્વની બાબત તો એ કહી શકાય કે ગુજરાતના ડોક્ટરો પણ આ હડતાળમાં જોડાવાના છે અને ખાનગી હોસ્પિટલના ડોક્ટરો પણ હડતાળમાં જોડાયા. મહત્વના સમાચાર મળી રહ્યા છે પ્રમાણે ઇમરજન્સી સેવા સિવાયની તમામ જે સેવાઓ છે તે બંધ રહેશે. અને આજે કે વધુ અપડેટ આપવા માટે અમદાવાદના સુભાષ બ્રિજથી અમારા સંવાદદાતા લાઈવ જોડાયા છે જ્યોતિ પટેલ. જ્યોતિ, જણાવો જે રીતે એનએમસી બિલના વિરોધમાં ડોક્ટરો આજે હડતાળ પર છે, અત્યારે આપ જે જગ્યા ઉપર ઉપસ્થિત છો, માહોલ કેવો છે આ હડતાળને લઈને? કેન્દ્ર સરકાર જે મેડિકલ બિલ 2017 જે રજૂ કરવા જઈ રહી છે, જેનો સખ્ત વિરોધ કરવામાં આવી રહ્યો છે. દેશભરના તબીબો દ્વારા આજે ધિક્કાર દિવસ મનાવવામાં આવી રહ્યો છે. એની પાછળનું કારણ એ છે કે જો આ બિલ પસાર કરવામાં આવશે તો આ બિલના કારણે જે ધનાઢ્ય પરિવાર અથવા સાધન સંપન્ન પરિવારના જે વિદ્યાર્થીઓ છે, જે સંતાનો છે, એ સંતાનોને મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે એક પ્રકારની એક અનામત બેઠકની એક જોગવાઈ થઈ જશે. ઇનડાયરેક્ટલી રીતે તેમને જે ધનાઢ્ય પરિવારના જે સંતાનો છે, જે સાધન સંપન્ન બાળકો છે, તેમને તેમના માટે અનામત એક પ્રકારની મળી રહી છે કે મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે. પરંતુ જ્યારે ગરીબ અને શોષિત પીડિત સમાજના જે લોકો છે, જે વંચિત લોકો છે, તેમના તેજસ્વી સંતાનો છે, એ સંતાનોને મેડિકલમાં પ્રવેશ મેળવવા માટે ખૂબ અઘરો બની જશે. કારણ કે મહત્ત્વની વાત એ છે કે મેડિકલ કાઉન્સિલ બિલ જે રજૂ કરવામાં આવ્યું છે 2017 બિલ, કે જેને પરિણામે જો રજૂ થશે અને જો જે બિલ પસાર કરવામાં આવશે તો તેના પરિણામે જે ગરીબ સંતાનોના જે બાળકો છે એ મોંઘી ફી ભરી શકશે નહીં. આજે મેડિકલ હોય કે ફિઝિયોથેરાપી હોય કે પછી ડેન્ટલ કોલેજ હોય, તેમાં ફીમાં અસહ્ય વધારો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત બીજી મહત્ત્વની વાત એ છે કે મેડિકલ કાઉન્સિલ બિલમાં કોઈ એક જ રાજ્ય પ્રતિનિધિત્વ કરશે, એટલે દેશના અન્ય જે રાજ્યો છે એ પ્રતિનિધિત્વ નહીં કરે, માત્ર એક જ રાજ્ય પ્રતિનિધિત્વ કરશે. એ 10 વર્ષ સુધી પ્રતિનિધિત્વ કરશે, જેના પરિણામે એક પ્રકારની એક જે સરમુખત્યારશાહી જે મેડિકલ કાઉન્સિલ ક્ષેત્રમાં સરમુખત્યારશાહી સર્જાશે, તેનો વિરોધ કરવા માટે દેશભરના તબીબો દ્વારા આજે ધિક્કાર દિવસની ઉજવણી કરવામાં આવી છે. વહેલી સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી તમામ તબીબ અને મેડિકલ સંલગ્ન, એટલે કે જે મેડિકલને લગતી તમામ અન્ય પ્રકારની જે સેવાઓ છે, એ લેબોરેટરી, પેથોલોજી લેબોરેટરી અને ફિઝિયોથેરાપી સહિતની જે વિવિધ સેવાઓ છે, એ સેવાઓમાં પણ જે તબીબો છે અને તેના કર્મચારીઓ છે, આજે એક ધિક્કાર દિવસ મનાવશે. અને ધિક્કાર દિવસના અંતર્ગત વહેલી સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી તમામ મેડિકલ સેવાઓ બંધ રાખવામાં આવશે, આમ જનતા માટે, લોકો માટે. પરંતુ મહત્ત્વની વાત એ છે કે જે ઇમરજન્સી સેવા છે એ ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. કારણ કે તમામ તબીબો સ્વીકારે છે કે માનવ જીવન, જે માનવ મનુષ્યનું જે શરીર છે એ ખૂબ જ અમૂલ્ય છે, માનવ જીવન અમૂલ્ય છે, અને જો કદાચ ઇમરજન્સીમાં જરૂર પડે તો કોઈપણ વ્યક્તિના જીવન જોખમાય નહીં અને તેને તુરંત સારવાર મળી રહે. તેનું જીવન છે એ જીવન જે મૃત્યુ તરફ જઈ રહ્યું છે એ મૃત્યુ તરફ ન જાય અને તેને તુરંત સારવાર મળે. અને જે 1 અવર જે ગોલ્ડન અવર કહેવાય, એ ગોલ્ડન અવરમાં તેને તુરંત સારવાર મળે અને તેનું જીવન બચી જાય તે માટે ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવશે. પરંતુ ઓપીડી સેવા આજે બંધ રાખવામાં આવશે. વિવેક, જ્યોતિ, ખાસ તો એ જણાવો કે આ પહેલાં પણ ડૉક્ટરોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું અને અત્યારે ફરી એકવાર આ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. આપે કહ્યું કે એનએમસી બિલ કદાચ પસાર કરવામાં આવશે તો પ્રત્યાઘાત શું હશે? વિવેક, જો આ બિલ રજૂ કરવામાં આવશે તો તેના પરિણામે જે ગરીબ બાળક, જે ગરીબ પરિવારના જે વિદ્યાર્થીઓ છે, તેજસ્વી વિદ્યાર્થીઓ છે, સામાન્ય પરિવારના વિદ્યાર્થીઓ છે, તેમને જે ફી વધારો છે, અસહ્ય ફી વધારો છે, આજે મેડિકલમાં 80%, ડેન્ટલમાં 80% અને જે ફિઝિયોથેરાપીમાં લગભગ 70% ફીમાં વધારો કરવામાં આવ્યો છે, જેના પરિણામે જે ગરીબ શોષિત પીડિત અને જે કચડાયેલા વર્ગના જે બાળકો છે એ બાળકોને શિક્ષણ મોંઘું થશે. આ ઉપરાંત મહત્ત્વની વાત એ છે કે જો આ ધનાઢ્ય પરિવારના જે સંતાનો છે એ મોંઘી દાટ ફી ભરીને જો તબીબ બનશે તો એ તેઓ પણ જે પોતાની જે ફી જે એમણે વસૂલ ચૂકવી છે ભૂતકાળમાં જે તબીબ બનવા માટે, અને તબીબ બનવા માટે જ મોંઘું શિક્ષણ તેમણે લીધું છે, તો એ જે ખર્ચ કાઢવા માટે જે
દર્દીઓ છે એ દર્દીઓ પાસેથી પણ તેઓ મોંઘી ફી વસૂલ કરશે. તેને પરિણામે જે ગરીબ, શોષિત, પીડિત અને સામાન્ય વર્ગ ઘરના અને મધ્યમ વર્ગના જે જે લોકો છે એ લોકોને પણ જે મેડિકલ સેવા લેવી હશે તો એ પણ મોંઘી થશે. મહત્ત્વની વાત એ છે કે આ આ તમામ બાબતોને લઈને આજે દેશભરના તબીબો ધિકાર દિવસ મનાવી રહ્યા છે, વહેલી સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી. પરંતુ મહત્ત્વની વાત એ છે કે આજે મેડિકલ સેવા બંધ રહેશે, પણ જે ઇમરજન્સી સેવા છે એ ચાલુ રહેશે. અને મહત્ત્વની બીજી બાબત એ છે કે જે કેટલીક ગવર્મેન્ટ જે હોસ્પિટલ છે એ ગવર્મેન્ટ હોસ્પિટલના તબીબો પણ આ ધિકાર દિવસ જે મનાવવામાં આવી રહ્યો છે આજે જે હડતાલ છે એમાં જોડાઈ રહ્યા છે. દેશભરના તબીબો આમાં જોડાઈ રહ્યા છે અને હવે આ એક જ દિવસનો છે, પરંતુ આજે ડૉક્ટર જીતુ પટેલ સહિતના જે તબીબો હોય છે ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા છે કે આ એક પ્રકારની હિટલરશાહી છે કે જે બંધ. અને બીજી વસ્તુ કે જે જે પ્રમાણે જે કાઉન્સિલની રચના કરવામાં આવી છે કાઉન્સિલમાં માત્ર એક જ રાજ્ય પ્રતિનિધિત્વ કરશે, તેને પરિણામે દેશના અન્ય રાજ્યોના પ્રતિનિધિ જે છે એ એમાં ભાગ નહીં લઈ શકે. એટલે કે એક જ રાજ્યના જે પ્રતિનિધિ છે 10 વર્ષ સુધી તેઓ પ્રતિનિધિત્વ કરશે, એક રાજ્ય 10 વર્ષ સુધી પ્રતિનિધિત્વ કરશે. એના પરિણામે એક 10 વર્ષ સુધી એક જ રાજ્ય મનસુખી પ્રમાણે પોતાની મનસુખી પ્રમાણેના પોતે નિર્ણય લેશે અને પોતે જે પોતે સત્તા ભોગવશે એના પરિણામે સરમુખત્યાર સારી જેવી તેમ સ્થિતિ મેડિકલ ક્ષેત્રમાં પણ પ્રવર્તે તેવી શક્યતા નકારી શકે તેમ નથી. અને તેના પરિણામે જે તબીબોમાં રોષ છે અને તબીબો ખરેખર તો જે લોકશાહી ઢબે જે મેડિકલ કાઉન્સિલની જે રચના કરવામાં આવી છે તેનું સંચાલન લોકશાહી ઢબે કરવામાં આવી રહ્યું છે, પરંતુ હવેથી હવે જે મેડિકલ કાઉન્સિલ બિલ 2017 જો રજૂ કરવામાં આવશે તો તેના પરિણામે ગંભીર સમસ્યાઓ મેડિકલ ક્ષેત્રમાં પણ ઊભી થશે. વિવેક, આભાર જ્યોતિ માહિતી અને અપડેટ આપવા માટે. તો જે રીતે સંવાદદાતા જ્યોતિ પટેલ હતા, તેમણે જણાવ્યું કે જે રીતે એનએમસી જે બિલ છે તે પસાર થઈ ગયું તો ક્યાંક જે ધનાઢ્ય પરિવાર છે ને ખાસ કરીને જે બને છે તેને લાભ મળશે ને ખાસ કરીને મેડિકલના પ્રવેશ માટે પણ ક્યાંક ફાયદારૂપ. હોસ્પિટલના ડૉક્ટરો પણ હડતાળમાં જોડાયા. મહત્ત્વની બાબત એ કહી શકાય કે ગુજરાતના ડૉક્ટરો પણ હડતાળમાં જોડાયા છે. ઇમરજન્સી જેવા ઇમરજન્સી જે સેવા છે તે સિવાયની તમામ સેવાઓ બંધ રહી છે. અને મહત્વની બાબત આજે સમગ્ર દેશમાં ડોક્ટરોની હડતાળ અને ખાસ કરીને એનએમસી જે બિલ છે તે વિરોધમાં આ ડોક્ટરો હડતાળ પર ઉતરી આવ્યા છે અને ખાનગી હોસ્પિટલના ડોક્ટરો પણ આ હડતાળ છે તેમાં જોડાયા છે. ગુજરાતના ડોક્ટરો પણ આ હડતાળમાં જોડાયા છે અને ખાનગી હોસ્પિટલના ડોક્ટરો પણ હડતાળમાં જોડાયા છે. એનએમસીનું જે બિલ છે તેના વિરોધમાં આ હડતાળનું શસ્ત્ર ડોક્ટરોએ ઉગામ્યું છે. ઇમરજન્સી સેવા સિવાયની તમામ સેવાઓ છે તે બંધ રાખવામાં આવશે અને સમગ્ર દેશમાં ડોક્ટરોની હડતાળ. અને મહત્વની એ બાબત કહી શકાય કે એનએમસીના બિલના વિરોધમાં ડોક્ટરો હડતાળમાં જોડાયા છે.